नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आपणे गणित विषय में प्रकरण बे लांबु अने टूकू भणीशुं। तो चालो बाळ मित्रों, हवे आपणे शुरू करिए प्रकरण बे लांबु अने टूकू। अहीं तमने एक चित्र आपेलुं छे जेमां जुदा जुदा बिंदुओ लखेला छे। तो आपणे ते बिंदु एकबीजाथी केटला अंतरे आवेला छे तेनुं अनुमान करवानुं छे अने पछी साचुं मापन करवानुं छे। आ चोक्कस माप तमारे फूटपट्टीनी मददथी शोधवू पड़शे। फूटपट्टी द्वारा ते केटला सेमीनू छे तेनू साचुं माप तमने मळशे। चालो जोईए पहेलो प्रश्न कि क्या बे बिंदुओ एकबीजाथी सौथी वधु दूर छे। तो पहेला हूँ अनुमान लगाऊं छूं अने पछी तमारे तमारी फूटपट्टीथी तेनू माप शोधवानुं छे ने जोवानुं छे कि मारो अनुमान साचुं छे कि नहीं। तो हूँ लगाऊं छूं कि बिंदु ओ थी बिंदु एमनू अंतर सौथी वधु छे। हवे तमे तेनू मापन करो तो जोई। हवे जोईए बीजो प्रश्न, क्या बे बिंदुओ एकबीजाथी सौथी नजीक छे। हूँ अनुमान लगाऊं छूं कि बिंदु ओ थी बिंदु डीनू अंतर सौथी नजीक छे। हवे तमे ચકાસો તો, અને હા બાળકો, તમે તમારી રીતે બીજા બિંદુઓનું પણ અનુમાન કરી શકો છો। હવે આપણે એક સરસ મજાની વાર્તા જોઈએ। અકબર એક પ્રખ્યાત રાજા હતા। તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો। એક વખત અકબરે તેને એક પ્રશ્ન પૂછ્યો અને પોતે ભોંયતળિયા ઉપર એક રેખા દોરી દીધી અને પછી બિરબલને કીધું કે બિરબલ, અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપીશ। બિરબલે પોતાની ચતુરાઈથી અકબરની રેખાની બાજુમાં જ પોતાની લાંબી રેખા દોરી દીધી જે તમને અહીં ચિત્રમાં દેખાય છે। તો જોયું કે બિરબલે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી। શું તમે બિરબલ જેવા ચતુર બની શકો, તેની રેખાને ભૂસ્યા વગર નાની બનાવી આપો? શું તમે વિચારો છો કે કોઈ રેખા સૌથી લાંબી હોય? હા, રેખા કોઈ દિવસ લાંબી હોતી નથી, તો અનંત સુધી વિસ્તરેલી જ હોય છે। તો ચાલો બાળકો, હવે આપણે થોડા પ્રયત્ન કરવાનો છે। અહીં તમને સૂચના આપેલી છે તે મુજબ આપેલા ચિત્રમાં દોરવાનું છે। પહેલું છે કે ઢીંગલીનો ડાબો હાથ કરતાં જમણો હાથ 1 સેમી લાંબો બનાવો। તો ચાલો હું કરું છું। બીજો પ્રશ્ન છે, આપેલ કપ કરતાં 1 સેમી નાનો કપ દોરવાનો છે। તો હું દોરું છું એવી રીતે તમારે પણ દોરવાનું છે। ત્રીજું છે, આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો। તો સાવરણી જે આપેલી છે તેનાથી નાની અડધી કરીને બીજી સાવરણી દોરીશું। અને ચોથું છે, આપેલા વાળ કરતાં બમણા માપનો વાળ દોરો। અહીં એક વાળ આપેલો છે તેનાથી આપણે બમણા માપનો વાળ દોરીશું। હવે બાળ દોસ્તો, તમારી ઊંચાઈ કેટલી વધી છે તે આપણે જોવાનું છે। ધોરણ 3માં તમે તમારી ઊંચાઈ માપી હતી, શું તમને તે યાદ છે? શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? ધોરણ 3માં હતા એની કરતાં હવે તમે ધોરણ 4માં આવી ગયા છો, એટલે થોડા ઊંચા તો તમે થયા છો ને। તો કેટલી વધી છે તે તમારે જોવાનું છે। શું તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે? હવે આ નીચે આપેલું કોષ્ટક તમારે હવે આપણે એક દાખલો ગણવાનો છે કે જલ્પા એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિની યાદી વાંચી હતી। એમના 1ની ઊંચાઈ 272 સેમી હતી, જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી। તો જલ્પાની ઊંચાઈ કેટલી હશે? હવે આપણે ગણતરી કરીશું કે ઊંચા વ્યક્તિની લંબાઈ 272 સેમી છે, તે વ્યક્તિની ઊંચાઈ જલ્પા કરતાં બમણી છે, તો જલ્પાની ઊંચાઈ તેના કરતાં અડધી થશે। તો આપણે હવે ભાગાકાર કરીએ કે 272 ભાગ્યા 2, તો 2 એકા 2, 2માંથી 2 જશે તો 0, ઉપરથી ઉતાર્યો 7, હવે 2નો ઘડિયો બોલીએ 7 આવે ત્યાં સુધી, તો 7 તો નહીં આવે, તો 7થી નાની કઈ સંખ્યા આવશે તે જોઈએ। 2 એકા 2, 2 દૂ 4, 2 તેરી 6, 2 ચોક 8, 7થી મોટા થઈ જશે એટલે 2 તેરી 6, 7માંથી 6 જાય તો 1, હવે ઉપરથી ઉતાર્યો બગડો, 2નો ઘડિયો બોલશું 12 આવે ત્યાં સુધી, 2 એકા 2, 2 દૂ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 છક 12,
એકમાંથી એક જાય તો ઝીરો, બેમાંથી બે જાય તો ઝીરો. હવે એક પણ બાકી છે નહીં, તો શું આવ્યો જવાબ? 136 સેમી. તો જલપાની ઊંચાઈ કેટલી હશે? 136 સેમી. હવે આપણે કલ્પના કરવાની છે કે શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં ઝૂપક્યા વગર પ્રવેશી શકે. તો હવે તમે લોકો તો ઘરે છો, તો આપણા વર્ગના દરવાજાની લંબાઈ 260 સેમી છે અને તે લાંબા વ્યક્તિની લંબાઈ 272 સેમી છે. તો આપણે તેનો તફાવત મેળવવો પડશે. તો 272 સેમીમાંથી 260 સેમી આપણે બાદ કરવાનું છે. તો કેટલા વધશે? 12 સેમી. તો આપણા દરવાજા કરતાં તે વ્યક્તિની લંબાઈ 12 સેમી વધુ છે, તેથી તે આપણા વર્ગના દરવાજામાં જ્યારે અંદર આવશે ત્યારે તેને ઝૂકવું પડશે. હવે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે કે જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે છે. તમારા ઘરની છતની ઊંચાઈ કેટલી છે તેના આધારે તમારે આ દાખલો ગણવાનો છે. બીજો પ્રશ્ન છે કે તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે. ત્રીજું, તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે. અને છેલ્લું, બંનેની ઊંચાઈનો તફાવત કેટલો છે. તમારા ઘરમાં સૌથી ઊંચું અને સૌથી નીચા વ્યક્તિની ઊંચાઈનો તફાવત કેટલો છે તે તમારે જોવાનું છે. આજના તાસમાં બસ આટલું જ. આગળનું આપણે પછીના તાસમાં શીખીશું.